અંકલેશ્વર ખાતે સોનાના બિસ્કિટના લાખના બદલે માત્ર પકડાવી જઈ છેતરપિંડી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર રેતીવાલા કમિશન પેટે સોનાના બિસ્કિટનું વેચાણ કરે છે જેઓ પાસે અગાઉ અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારમાં રહેતા મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નાભાઈ શેરુ કુરેશીએ ત્રણ વાર સોનાના બિસ્કિટની ખરીદી કરી હતી જે બાદ ફરી તેઓએ સો સો ગ્રામના બિસ્કિટ ખરીદી કરવા અંગે ફોન કરી વેપારીને અંકલેશ્વર બોલાવ્યા હતા ગત તારીખ સત્યાવીસમી ઓક્ટોબરના રોજ વેપારીને અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલના પાર્કિંગ પાસે લઈ ગયા હતા અને સોનાના બિસ્કિટના અગિયાર લાખ આપવાનું જણાવ્યું હતું જેઓ અન્ય બે અજાણ્યા હિસ્સોમો સાથે આવી તેઓને રૂપિયા ભરેલ બેગ આપી અહીંયા લૂંટની ઘટનાઓ વધુ બનતી હોવાનું જણાવી બેગ ઘરે લઈ જઈને ખોલવા કહ્યું હતું જે અંગે વેપારીને શંકા જતા તેઓએ માર્ગમાં જ બેગ ખોલીને જોતા તેમાંથી દસ અને વીસ રૂપિયાના તેર બંડલ મળી કુલ બાર રૂપિયા મળ્યા જ હતા જેથી વેપારીને આ સાથે મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નાભાઈ શેરુ કુરેશી સહિત અન્ય બે ગઠિયાઓએ રૂપિયા દસ પોઈન્ટ સત્તાણું લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ મોહમ્મદ હસન તથા નઝીર મલિકને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે